डांग आहवाना जंगलों में केटलाय लूटी लिए कपड़ा नहीं रेवा देता। जाणीता लोक डायराना कलाकार एवा राजबा गढ़वी अने डेडियापाना धारासभ्य चैतर वसावा आमने सामने अत्याना दिवसोमां जोवा मळी रह्या छे अने साथे साथे राजबा गढ़वीए के केवी टिप्पणी आदिवासी समाज पर करी छे एने लईने क्यांक ने क्यांक डेडियापाना धारासभ्य चैतर वसावा उग्र होय तेवुं लागी रह्युं छे। नमस्कार, हुं मुस्कान अने आप जोई रह्या छो लाइव 24 न्यूज गुजरात। राजबा गढ़वी जयरे लोक डायरो करी रहा था त्यारे राजबा गढ़वीए सौराष्ट्रनी खूब सरस एवी वात कही अने खरेखर सौराष्ट्रमां ज्यारे तमे जाओ त्यारे सौराष्ट्रवासीओ तमारी खूब ज आगता स्वागता करता होय छे अने साथे साथे कोई पण दिवसे त्यां संतो छे, महासंतो छे। कोई पण दिवसे तमे रात्रे पण जो सौराष्ट्रमां जाओ अने तमे खाधा वगर पाछा आवो एवुं कदी बने ज नहीं। अने खास सौराष्ट्रनी ખાણીપીણીની હું વાત કરું તો સૌરાષ્ટ્રમાં પણ જ્યારે પણ તમે બપોરના સમયે જાઓ તો તમને ખાસ ત્યાં છાશનું વધારે મહત્વ છે, છાસ વધારે લોકોને પીવડાવવામાં આવે છે। એટલે એ જે સૌરાષ્ટ્રના લોકો છે એ જ્યારે પણ તમે જાઓ તો કાં તો તમને કોઈ એવું ગ્લાસ હોય અથવા તો આપણે ગુજરાતી ભાષામાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ કે ડેગડું હોય એમાં તમને છાશ આપીને તમારી એવી પ્રમાણમાં આગતા સ્વાગતા કરતા હોય છે। પણ સૌરાષ્ટ્રની વાત રજૂ કરતા કરતા ક્યાંક રાજબા ગઢવી એવું ભૂલી ગયા કે સૌરાષ્ટ્રને સારું બતાવવા બીજા બધા વિસ્તારોને આપણે નીચું બતાવીએ એ ખૂબ જ મોટો પ્રશ્ન છે। કારણ કે સૌરાષ્ટ્ર એની જગ્યાએ બરાબર છે અને રાજબા ગઢવીએ ક્યાંક ને ક્યાંક ડાંગની પણ વાત કરી અને એ ડાંગની વાતમાં રાજબા ગઢવી કંઈક એવું બોલી ગયા કે ત્યાં જંગલીઓ છે, આપણે પહેરેલા કપડાં પણ લઈને જતા રહી અને એ જ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક ડેડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ ઉગ્ર બન્યા છે અને ટિપ્પણી ઉપર રાજબા ગઢવી માફી માગે તેવી પણ એમની માંગણી છે। હવે રાજબા ગઢવી શું બોલ્યા છે આદિવાસી સમાજ પર સાંભળો આવીએ। મધ્યપ્રદેશના જંગલોમાં કે કોઈ યુપીના જંગલો કોઈ હોય રાતે તમને જંગલના અધિકારી કહી દે આ કેડે નો જતા ફરી જાઓ, આ જંગલ હોરવો છે, હવે રાતે નો જવાય, કાં તો લૂંટી લે આવો ગુજરાતમાં ડાંગ આહવાના જંગલોમાં કેટલાય લૂંટી લે કપડાય નથી રેવા દેતા। રાજબા ગઢવીએ ક્યાંક ને ક્યાંક ડાંગની પણ વાત કરી અને એ ડાંગની વાતમાં રાજબા ગઢવી કંઈક એવું બોલી ગયા કે ત્યાં જંગલીઓ છે, આપણે પહેરેલા કપડાં પણ લઈને જતા રહી અને એ જ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક ડેડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ ઉગ્ર બન્યા છે અને ટિપ્પણી ઉપર રાજબા ગઢવી માફી માગે તેવી પણ એમની માંગણી છે। સાહિત્યકાર રાજબા ગઢવી દ્વારા જાહેરમાં ગૌરવભેર એવી વાત કરવામાં આવી કે ગુજરાતના ડાંગ અને આહવાના જંગલોમાં જઈએ ત્યાંના જંગલી લોકો દ્વારા લૂંટી લેવામાં આવે છે અને કપડાં પણ ઉતારી લેવામાં આવે છે, ત્યારે આવી ટિપ્પણી એ આદિવાસી સમાજને નીચું બતાવવા માટે જે ટિપ્પણી કરી છે જેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને આ રાજબા ગઢવી જો આદિવાસી સમાજની જાહેરમાં માફી નહીં માગે અને પોતાના શબ્દ પાછા નહીં ખેંચે તો લોકોમાં ખૂબ મોટી આક્રોશ છે, લોકોની લાગણી દુભાયેલી છે। આવનારા દિવસોમાં એમના પર કડક કાર્યવાહી કરાવવા માટે અમે સમગ્ર આદિવાસી સમાજ રોડ પર પણ ઉતરવાનું થશે તો અમે રોડ પર પણ ઉતરીશું।